તમને કહું છું, આ જ્યારે હોય ત્યારે ફોન માને ફોન માં પડ્યા હોય છો, આ ઘરની કઈ ખબર રાખો. અરે પણ હું થયું છે તેમ રાડા રાડ થઈશો. લે, જાણે પોતાને તો કઈ ખબર ના હોય ને એવી રીતે પૂછે છે મને કે શું થયું. હા તે ખબર ના હોય તો પૂછે જ ને, બોલ શું થયું છે. આ એજ કે આ તમારી માં મરતી ગઈ અને આ તમારા બાપ ને મારી પાછળ મૂકતી ગઈ છે. આખી જિંદગી મારે એના વૈતરા કરવાના, આખી જિંદગી આડાવડા ધંધા કર્યા છે, બધું પાયમાલ કર્યું, કેવા ખાતર છે ને આ એક ઘર બચ્યું છે હવે બસ. અરે ધંધો કરીએ ને તો નફા નુકસાની તો થાય, અને આમે હા બાપુજીનું આપણી સિવાય છે કોણ, આપણે ન હસવી તો બીજું કોણ હસવે. જો વિજય, તમે છે ને મારી વાતને કાન ખોલીને સાંભળી લેજો, આ તમારા બાપની સેવા કરવાનો મને કોઈ શોખ નથી, અને આ ઘરમાં છે ને જો તમારો બાપ રહેવાનો હોય ને તો મારે નથી રહેવું, હું આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. અરે તારે ક્યાંય નથી જવાનું, પણ જો હું આ મારા બાપાને ઘરની બહાર ન કાઢી શકું, પણ તું કંઈક એવું કર કે મારા બાપા કંટાળીને ઘર મૂકીને વિયા જાય. એટલે આંખે મારે ચડવાનું એમ જ ને. અરે હું એવું નથી કહેતો, હા બાપાથી તો હું કંટાળી ગયો છું, પણ જો આપણે એને ઘરની બહાર કાઢી મૂકશું ને તો ગામ લોકો વાતો કરશે અને કહેશે કે બાપને નો હાચવી ગયો. વિજય, મને એક સરસ મજાનો આઈડિયા આવ્યો છે, કહું. બોલ બોલ. છે ને અમારો આઈડિયા એવો છે કે તમારા બાપુજી ઘર છોડીને જતા રહેશે ને તો પણ ગામમાં કોઈને ખબર એ નહીં પડે કે આપણા ઘરે આવું કઈ થયું છે. પણ શું આઈડિયા મગજમાં આવ્યો છે? કેવો લાગ્યો આઈડિયા? જોરદાર, પણ જરા સંભાળીને હો, હજી આ મકાન છે ને એ ડોહાના નામે છે. તમે ચિંતા શું કામ કરો છો પતિદેવ, મારો આઈડિયા છે ને એ બરાબર કામ કરશે, સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે. બાપુજી, આ ક્યાં સુધી તમારે મફતના રોટલા તોડવાના છે એ મને કહેશો? ઓ બેટા, આ તમે શું બોલો છો? બરાબર જ બોલું છું ને, આ આખો દિવસ બેઠા રહ્યો છો, પાંચ પૈસાનું કામ તમારે કરવું નથી, મફતના રોટલા તોડો છો ઘરના, કઈ કામ ધંધો કરો હવે. હવે આ ઉંમરે હું શું કામ કરું, મને કોણ કામ આપે? બાપુજી, હું તમને છે ને કઈ બહાર કામ કરવા જવાનું નથી કહેતી, પણ આ તમે ઘરમાં બેઠા હો તો થોડી ઘરના કામમાં મદદ થઈ શકે કે નહીં? એટલે વહુ બેટા, આ ઘરના કામ હું કરું? હા તો ઘરના કામ કરો ને તો કઈ નવાઈ નથી, અને તમે છે ને આમ પણ કઈ દુબળા નહીં પડી જાવ. વિજય બેટા, આ વહુ મને ઘરના કામ કરવાનું કહે છે. હા તે બાપુજી, એમાં હું ખોટું છે? આમે તમે નવીરાશ છો ને, આ ઘરના કામ કરો તેમાં હું મોટી વાત છે. હા, અને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો, આજથી ઘરના બધા કામ તમારે કરવાના રહેશે, બાકી છે ને આ બે ટાઈમ જમવાનું પણ નહીં મળે, સમજી ગયા ને? અને બાપુજી, આમ પણ આ મારી બાના ગયા પછી તમારો સમય પસાર નથી થતો, તો આ કામ કરશો ને તો એ બાને સમય પસાર થઈ જાય. ક્યાં જઈયા? હા હા દીકરા, હવે તો મારે આ ઘરમાં સમય જ પસાર કરવાનો છે ને, તમે કહેશો ને એમ જ થાય, બીજું તો હું શું કરી શકું. હા, ખાવું હોય ને તો ઘરના કામ તો કરવા જ પડશે. અને બાપુજી, હા એક વાત તો ધ્યાન રાખજો, આ ઘરની વાત છે ને બહાર ન જાય. હો, જે પોતાનું પેટ પાટું મારે ને તે કોને કહેવા જાવ? જાવ હવે, સામે શું ઊભા છો, આ મેલા કપડાં પડ્યા છે ને એ બધા ધોઈ નાખો, જાવ. હા જાવ. અને આ સરખા ધોજો, થોડા હાથ ચલાવજો. બસ બસ, હાથમાંથી એટલો દૂધ બરાબર છે, તો પાછી વધારે કરી. આ કામ તે સારું કર્યું. બાપુજી, કપડાં ધોવાઈ ગયા? હાઓ બેટા, કપડાં ધોવાઈ ગયા ને હુકવી હોતો દીધા. એ તો થઈ ગયું, પણ આ કચરો નહીં દેખાતો હોય, આ ચોકડી સાફ કરો, કોણ કરશે? હા ધોઈ નાખું. હા અને સાંભળો,
આ બધું થઈ જાય ને એટલે હોલમાં પોતા કરી નાખજો, પોતા બાકી છે, અને આને પહેલા સાફ કરજો. આ છે ને આ બધું ઘર ગંદુ થાય છે મારું. હા કરી નાખો. પણ ક્યારે? બસ 2 મિનિટમાં. આખો દિવસ 2 મિનિટ કરશો ને તો નહીં ચાલે. જ્યારે જમવાનું માંગો છો ને તો હું 1 સેકન્ડમાં જમવાનું લઈને આવું છું. એવી જ રીતે જલ્દી કામ કરજો હવે. હા વો બેટા. ઉપકાર કરી રહ્યો છે. આ સસરા છો ને એટલે સાચીને રાખ્યા છે. બાકી બીજો કોઈ હોત ને તો ક્યારનો ઘરની બહાર કાઢી મૂક્યો હોત. તમારા મા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે. નાના મોટાની મર્યાદા તો તમે સૌ નેવેજ મૂકી દીધી છે. હે તું છે ને મારા મા બાપ પર નહીં જાતો. આખી જિંદગી મફતના રોટલા તોડ્યા છે. પણ હવે યાદ રાખજે, કામ કરીશ ને તો જ ખાવા મળશે, બાકી ભૂલી જાજે. આવો અત્યાચાર ન કરો, ભગવાન બધું જુએ છે. હે ભગવાન ને જોવું હોય ને એટલું ભલે જોઈ લે, પણ તું મારી વાત યાદ રાખજે. આગલી 5 મિનિટમાં જો વાસણ સાફ ન થયા ને તો ખાવાનું નહીં મળે. સમજી ગયો ને? જલ્દી હાથ ચલાવ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. પણ તમે મને પપ્પા કેમ કીધું? પપ્પા તમે મને ઓળખ્યો નહીં. હું શિવમ, જેને એટલે કે આ અનાથને નામ તમે જ આપ્યું હતું ને, અને તમે જ તો મને પરદેશ ભણવા માટે મોકલ્યો હતો. અરે હા બેટા, શિવમ તું કેવડો મોટો થઈ ગયો, હું તને ક્યાંથી ઓળખું. કેટલા વર્ષોના વાણા વહી ગયા ભાઈ. અને આ દીકરી કોણ છે? અમારી પત્ની ઉમા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
अरे पप्पा मैं तुमने केटला गोतिया हूँ गाम में पण तुमने मळवा माटे आव्यो हतो तो त्यां मने जाणवा मळ्यु के तमे शहर में आवी गया छो दीकरा माणस उमर लायक थाय ने एटले एना संतानोनी वात मानवी पड़े अने मारा दीकराने अने वहुने गामडे गमतुं नहोतुं एटले अमारे शहर में आवुं पड्युं पण पप्पा तम अहींया बेसीने केम रड़ी रह्या हता दीकरे एक बदनसीब बाप रड़वा सिवाय बीजुं करी पण शुं शके बदनसीब बाप એટલે તમે કહેવા શું માંગો છો એવું તે શું થયું પપ્પા કે તમે આવું બોલી રહ્યા છો મારો દીકરો ને વો મને ખૂબ મેણા મારે છે પપ્પા જેને મારા પાલક પિતાને હેરાન કર્યા છે ને એને હું સબક શીખવાડીને જ રહીશ તમને કહું છું આ તમારા બાપા ક્યાં ગુડાણા છે આ સવારના ક્યાં ગયા છે હજી નથી આવ્યા બોલો હું કામ ખોટી ચિંતા કરશો મારી પાસે એક રસ્તો છે બોલને જલ્દી આપણે છે ને પપ્પાને એવું કહેશું કે આપણને એક બંગલો છે ને સસ્તામાં મળી જાય છે એટલે આ વેચી નાખીએ અને એ બંગલો લઈ લઈએ હા પણ આના માટે કઈક તો પ્લાન બનાવવો જ પડશે પહેલા છે ને આ મકાનની ફાઇલ ઉપર સાઇન લેવાનું કઈક વિચારો પછી બીજું બધું કરજો અરે તું એની ચિંતા ન કર તો હું બાપુજીને ભોળવીને સહી કરાવી લઈશ પણ કેવી રીતે જો મારી વાત સાંભળ બાપુજી હું શું કહેતો હતો બોલો ને દીકરા હવે તો મારે તમારું સાંભળવાનું છે ને નાના પપ્પા એવું કાંઈ નથી આ તો અમને એક વિચાર આવ્યો તો તમને પૂછવું તો પડે ને વાહ વાહ બેટા આ તમે લોકો મને પૂછીને કામ કરતા ક્યાંથી થઈ ગયા પપ્પા હું તમને શું કહું હા આપણને છે ને એક સસ્તો બંગલો મળી રહ્યો છે તો અમે વિચાર્યું કે આપણે એ બંગલો ખરીદી લઈએ પણ આ નવો બંગલો લેવા માટે રૂપિયા ક્યાંથી લાવીશું બાપુજી આપણો આ બંગલો છે ને એને વેચી દઈએ 20-25 લાખ તો આવશે ને અને એ બંગલો 30 લાખનો છે બીજી 5 લાખની લોન થઈ જશે પણ એ ભાઈ બંગલો આટલો સસ્તો કેમ વેચે છે કઈ લોચો તો નથી ને નાના પપ્પા લોચો નથી પણ એ લોકોને પૈસાની જરૂર છે ને એટલે બંગલો વેચી રહ્યા છે અને પપ્પા આવો મોકો બીજી વાર નહીં મળે એટલે તમે હા પાડી દો દીકરા આમે હું ના પાડું તો તમે મારી વાત ક્યાં માનવાના છો તમને જેમ ઠીક લાગે ને એમ કરો પણ પપ્પા એના માટે તમારી સાઈન તો જોશે ને પણ એમાં મારી સાઈનની શું જરૂર છે પપ્પા આ જે 5 લાખની લોન કરાવવાની છે ને એના માટે તમારી સહી જોઈશે ને ઠીક છે દીકરા હું સહી કરી દઈશ બસ અરે જયા તું વિશે શું જા પેલી ફાઇલ લેતી આવ પપ્પા તો શું આ લોનના કામકાજમાં તમારે થોડા થોડી ના રહે ને એટલા માટે તમારી સહીની જરૂર પડે
તમારે ચા પીવી છે? આપણું કામ થઈ ગયું, આ મકાન આપણા નામ ઉપર થઈ ગયું. હા, આપણો આઈડિયા તો કામ કરી ગયો. હવે તમે જોવો ને હું આ ડોસાની શું હાલત કરું છું. પણ જરા સંભાળીને હો, આ લોકોને ખબર પડશે ને તો એને એમ થશે કે આપણે કાઢી મૂક્યા એને. તમે ચિંતા ન કરો, હું એવું કંઈક કરીશ ને કે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટવા દઉં. હા, તું આજથી છે ને હા મારા બાપાનો અધ્યાય પૂરો થાય ને એવું કામ ચાલુ કરી દે. એમાં તમારે થોડી કેવું પડે મને? કેવું તો ન પડે, પણ હા મારા બાપા ઘરમાંથી બહાર જાય ને એટલે આપણે શાંતિ. સાચી વાત છે, પછી આપણે બે એકલા જલસા કરશું, જલસા. હા, હવે તું જા અને આ ફાઇલ છે ને સંભાળીને મૂકી દે. અને જો એને એમ જ થવું જોઈએ કે આપણે સાચે જ બંગલો ખરીદવાના છીએ. હા, સાચી વાત છે. આ જ્યાં સુધી ડોસો આ ઘરમાં રહેશે ને આપણે આ નાટક તો કરવું જ પડશે. જા આ સંભાળીને મૂકી દે. દીકરા, કેવો ઘોર કળિયુગ આવ્યો છે કે સંતાનના માવતરને આટલા હેરાન કરે. પપ્પા, મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે વિજય અને જયા આટલી હદ સુધી જઈ શકે, અને એ લોકોએ તો તમને ઘરની બહાર કાઢવાનો પ્લાન બનાવી નાખ્યો. તમે જરાય ચિંતા નહીં કરતા, એ ઘરમાંથી તમે નહીં પણ એ લોકો બહાર જશે. બેટા, જ્યારે પોતાનું જ પેટ ફૂટ્યું હોય ને ત્યારે અહીંયાની વેદના કોને કેવી. બાપુજી, તમે આવું શા માટે બોલો છો? અમે પણ તમારા જ છીએ ને. દીકરાઓ, જ્યાં પોતાના જ પારકા થઈ ગયા હોય ત્યાં પારકાની શું આશા રાખવી. પપ્પા, તમે મને પારકો ગણો છો? અરે, હું તમારું ગઢ પણ પાળીશ. એ દીકરાની ફરજમાં જે કંઈ પણ આવતું હશે ને એ બધું હું પૂરું કરીશ. મેં હંમેશા તમને મારા ભગવાન માન્યા છે, અને મારા ભગવાનને હું આવી રીતે દુખી ના જોઈ શકું. બાપુજી, મેં ક્યારેય મારા સાસુ કે સસરાને નથી જોયા. જ્યારે પણ મેં શિવમને પૂછ્યું ને ત્યારે એણે તમારું જ નામ આપ્યું છે કે તમે જેના ભગવાન છો અને તમે અમને પારકા સમજો છો. દીકરા, દૂધનો દાજેલો હોય ને એ છાશે ફૂકી ફૂકીને પીવે. મને માફ કરજે, મારો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહોતો. તમે જરાય ચિંતા ન કરો, તમે શાંતિથી અહીંયા રહો. ના દીકરા, મારે ફરી પાછા મારા એ ઘરે જવું છે, અને એ જોવું છે કે મારો દીકરો અને વહુ કઈ હદ સુધી જાય છે. ઠીક છે પપ્પા. બોલો ને ભાઈ, કોનું કામ છે? અરે, મારે આ મકાનના માલિકને મળવું હતું. હા હા, બોલો. હું છું આ મકાનનો માલિક. તમે? મને તો જાણવા એવું મળ્યું હતું કે આ મકાન અશોકભાઈનું છે અને એ તો ઉંમરલાયક છે, અને તમે? અરે, હું અશોકભાઈનો દીકરો જ છું. ઓહ, એવું છે એમ ને. હા બોલો, પણ તમારે શું કામ હતું? એકચ્યુઅલીમાં મારે આ મકાન ખરીદવું હતું, મારે લેવું છે. આને હું વધારે ભાવ કહી દઉં? હા, સારો ભાવ આવે તો આપી જ દેવાનું છે. હા હા, તો બોલો ને શું કિંમત કરો છો તમે? 50 લાખ. 50 લાખ? કંઈ વાંધો નહીં, 50 લાખ રૂપિયામાં મારે આ મકાન જોઈએ છે. હું તમને અત્યારે 1 લાખ એડવાન્સ આપું છું અને બાકીના પૈસા કાલે આપી જઈશ. ઓકે, તો મારા તરફથી ડીલ ડન. ડન ને? હા હા હા, તો કંઈ વાંધો નહીં, હું કાલે આવીને બાકીના પૈસા આપી દઈશ. ઓકે, હા આવી જઈશ. હા સારું.
50 લાખ. જયા, અરે ઓ જયા, ઓ મેરી ઝહરા ઝવી, ઓ મેરી જયા જયા. અરે જયા, જલ્દી બહાર આવ. જયા ક્યાં છે? આવી 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 આવી. જયા જયા જયા. બસ પણ હા, આટલા બધા ખુશ શું કામ થાવ છો? ખુશીની તો તું વાત જ ના પૂછ. હા, મકાન મેં વેચી નાખ્યું. શું? હા, મકાન વેચી નાખ્યું. શું બકવાસ કરો છો? આ મકાન આપણે ક્યાં વેચવાનું હતું? અરે, તું મને ગાંડો સમજે છે? હા, મકાનના 50 લાખ રૂપિયા આવ્યા છે. 50 લાખ? હા, 50 લાખ. 50 લાખ? અરે પણ આ કોણ મૂરખનો સરદાર છે કે આ મકાનના 50 લાખ આપ્યા? એ જે હોય એના આપણેથી હું મતલબ. હા જો, 1 લાખ રૂપિયા બાનું આપી ગયો છે અને બીજી અમાઉન્ટ કાલે આપી જશે. વાહ વાહ વાહ, તમે તો છે ને હા હારા સમાચાર લઈને આવ્યા હો. મસ્ત. હવે આપણે કામ કરશું, આપણે છે ને આ પૈસામાંથી હાચે એક બંગલો લઈ લઈશું. પણ એટલું બધું ખુશ થવાની જરૂર નથી, હજી બાપાનો પ્રશ્ન ઊભો છે. છોડો ને તમે, એનો પ્રશ્ન તો કાલ સોલ્વ થઈ જશે. એટલે કેવી રીતે? એટલે બાપુજી, હવે છે ને તમારે આ કાંઈ કામ કરવાની જરૂર નથી. હા પપ્પા, હવે અમે લોકો તમને કાયમ માટે આ કામમાંથી આઝાદી આપવાના છીએ. વાહ દીકરા, તો તમને તમારી ભૂલ સમજાઈ ગઈ એમને. ના ના, અમે ભૂલ કરી છે જ, ક્યાં તો સમજાઈ જાય. પપ્પા, આ મકાન જે મારું છે એ મેં વેચી નાખ્યું છે. તારું મકાન? પપ્પા, તમને યાદ છે જ્યારે આપણે લોન લેવાની હતી ત્યારે તમે એક સાઇન કરી હતી? એ બીજું કંઈ નહીં, આ મકાનના દસ્તાવેજની ફાઇલ હતી જેના પર તમે સાઇન કરી છે. એટલે તમે જાતે જ તમારું મકાન અમારા નામે કર્યું છે. એટલે તમે મારી સાથે દગો કર્યો એમ ને? અમે જે કર્યું ને એ કર્યું, પણ તમે તમારા બિસ્તરા પોટલા ઉપાડો અને નીકળો આ ઘરની બહાર. દીકરા, પણ હું જઈશ ક્યાં? થોડી તો દયા કરો મારા પર. એ તમારે જ્યાં જવું હોય ને, ચાલો આ ઘરની બહાર નીકળો. ખબરદાર. અરે જયા, હા એ જ ભાઈ છે જેણે આપણું મકાન લીધું છે. હા, પૈસા દેવા આવ્યા આપણને. હા, પૈસા દેવા માટે જ આવ્યો છું. અરે જયા, તું ઊભી છે શું? જા એના માટે પાણી પાણી લઈ આવ. જા. ના, પાણી નથી પીવું. આ તમારી જેવા હલકટ લોકો પાસેથી પાણી પીવું ને એના કરતા તો ઝેર પીવું સારું. ઓ ભાઈ, શું બોલો છો તમે? એ બરાબર જ બોલી રહ્યા છે. જે સ્ત્રી પોતાના સસરાને નોકર સમજીને રાખે, એમની પાસે ઘરના બધા જ કામ કરાવે, એમના હાથનું પાણી પીને અમારે પાપના ભાગીદાર નથી બનવું. હે બેન, બોલવામાં જરા ભાન રાખો. ઓ, તું અમને શીખવાડીશ કે બોલવામાં ભાન રાખો? અરે જે માણસે પોતાનું કર્તવ્ય નથી નિભાવ્યું, જે માણસ પોતાના સગ્ગા બાપને હળદૂત કરે છે, અરે જે માણસ પોતાની પત્નીના કહેવાથી પોતાના સગ્ગા બાપને નોકરની જેમ રાખે છે, એ આપણને શીખવાડશે કે બોલવામાં ભાન રાખો. એમ ઓ મિસ્ટર, હા તમે અમારી ફેમિલી મેટરમાં બોલવા વાળા કોણ? દીકરો છું. હા, અશોકભાઈનો દીકરો છું. અશોકભાઈનો દીકરો તો હું છું. આ તમે ક્યાંથી થઈ ગયા? અરે તું દીકરો નહીં, દુશ્મન છે દુશ્મન. નાલાયક, જે બાપે તને ચાલતા શીખવાડ્યો, હા નાનેથી મોટો કર્યો, તે એનું દિલ દુભાવ્યું? અરે જરાક તો વિચાર કર. હા, ભગવાન પણ તને ક્યારે માફ નહીં કરે. અરે આ એ માણસ છે જેને મારી જેવા અનાથ દીકરાને પણ બાપનો છાંયો આપ્યો, અને તે આવા દેવ જેવા બાપ સાથે
આવું કર્યું? તને તારા કર્મોની સજા અહીંયા જ મળશે, યાદ રાખજે તું. અને તમને લોકોને પૈસાની ભૂખ છે ને? હાલે હાલે આ ચેક, તારા બાકીના રકમનો ચેક છે, પકડ અને નીકળ અમારા ઘરમાંથી. ના ના, મારે પૈસા નથી જોતા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજો. હું મારી પત્નીની વાતોમાં આવી ગયો હતો. મારે પૈસા નથી જોતા, મારે મારા પપ્પા જોઈએ છે. માફ? અને તને? તું માફી માંગવાને લાયક પણ નથી. હવે તારા આ બધા નાટક બંધ કર ને ચૂપચાપ નીકળ અહીંયાથી, જા. અરે હવે ઊભા છો શું? આ ચેક પકડો અને નીકળો અહીંયાથી, નીકળો. પપ્પા માફ કરજો, મેં તમારા દીકરા સાથે આવું વર્તન કર્યું. ના દીકરા, તે જરાય ખોટું નથી કર્યું. દુનિયામાં આવા નઠારા દીકરા હોય ને, એની સાથે તો આવું જ થવું જોઈએ, એને આવી સજા મળવી જોઈએ જે પોતાના મા બાપને ખોટી રીતે હેરાન કરતા હોય. પપ્પા અમે લોકો છીએ ને તમારા, હવે તમારે અમારી સાથે રહેવાનું છે. હા બેટા, હજી પણ આ દુનિયામાં માનવતા જીવે છે, પારકા પોતાના થઈ જાય છે અને પોતાના પારકા